એક જણાને સ્વર્ગ મળ્યું, સ્વર્ગ એક જણાને. સ્વર્ગમાં તો ભાઈ સારી સુવિધા, 7 સ્ટાર જેવી બહુ સારી સુવિધા ભાઈ, પણ જમવામાં બ્રેડ સિવાય કઈ નહીં. સવારમાં બ્રેડ, બપોરે બ્રેડ, બટરે નહીં, કોરું બ્રેડ. બોલો, 3 દીમાં કંટાળી ગયો સામે કટકા ગયા, માથા સાડા મીડ્યા દુખવા, પેટ ભરાય નહીં, કટલા કાટડ્યા કાઢવા. અને ભગવાન પાસે ગયો, ભગવાન ને કે આવા નવા ધંધા કરો છો. ભગવાન કે હું સાહેબ લુખેશ, એ લુખેશ નહીં કહેવાનો, સરગ નો મુદ્દો છો. કે પણ સે હું, કે સે હું બ્રેડ. કે ભાઈ ભાઈ મને બહુ ખબર ન હોય, તમારે શું છે? કે મારે નરકમાં આટો મારવા જાવ છું. ન્યા બધાને શું, જો સુરગ વાળાને ઓનલી બ્રેડ મળતા હોય તો એની શું પરિસ્થિતિ છે? ગયો નરકમાં, નરકમાં તાજા ભજીયા બન્યું, ગુલાબ જાંબુ, ખાટી જલેબી, મીઠી જલેબી, ઘૂસળા વાળી જલેબી, લાંબી જલેબી, શીણાના લોટના લાડવા, ઘઉંના લોટના લાડવા, બાજરાના લોટના લાડવા, ન્યા બને નરક માં. 32 ભાત ના ભોજન હોલો ભગવાન ઉપર ખારો છો ભાઈ, તારી ભલી થાય. હું સ્વર્ગ માં બરેડ ને નરક માં ખીલખીયા. આવું હોય ભગવાન ને કે, ભગવાન કે રાડ્યું નાખ માં, એ ખાટો રસોઈ નો રાખવાનો. ઓલા તારા ડોહા જાજા છે, અમને પહોણ થાય છે. બોલે સ્વર્ગ નો ત્યાગ કરીને કે તો નરક માં સારું છે. એમ કુદરતની કૃતિઓ જાણવા માટેની, એ પરમાત્મા કેવો છે અને કેવો નહીં ખબર નથી. કાગ બાપુ એમ કહે કે એની કૃપા કેવી છે. બબે મશાલો બાળતો હું, અંજવાળતો હું, બહુ મશાલી ક્યાં હશે. અને આ બધું જોવા તણી કવિ કે દિલ જંખના ખટકી રહી અને બ્રહ્માંડ ને ભટકી રહી, અંતે મતી અટકી ગઈ. બબે મશાલો, સૂર્ય ને ચંદ્ર ના બબે ગોળા મૂક્યા મારા બાપે, કોઈની પાસે બિલ નથી આવતું તો જુઓ. અને એના બિલ આવતા તો મરી જાત આપણે. કોઈની ઘરે બિલ આવ્યો, જો કાલે તમારું બિલ નહીં આવે તો તમારા ઘરે અંધારું થશે. સૂર્યનું કે ચંદ્રનું એક પણ અજવાળું તમારા ઘરે કિરણ નહીં પહોંચે, નહીં પહોંચે, નહીં પહોંચે. કોઈને નથી આવતું, આવતા તો ટળી જતો આપણે. આના થોડા થોડા બિલ આવે તો આપણે આડાવડા આકડિયા નાખ્યા. પાછા ભાફલા બેઠા બેઠા વાતો કરતા, લાઈટ વાળા રટકા બહુ ખવડાવે, તમારા આકડિયા નડે ઈ ડોહા. ખબર વગર ની મોટર મૂક્યો ને તમે. આ લાઈટ એટલે આપણી છે યાર, આનો કેમ ઉપયોગ કરવો એ આપણે ખબર હોવી જોઈએ. અને વ્યવસ્થા કોણ કરે? બીજા આપણે કરીએ, જવાબદારી આવે છે આપણી. પછી વિહિકલો બંધ થતા રોડડા નો આવે ને, એ બિલ કોણ આપણો બાપ ભરશે ભાઈ? સમજો ભાઈ, ભાઈ ના ભૂઠા કર્યા કિનારી કેદી સાફ છે. કાગ ની કલ્પના જુઓ તમે, ભાઈ ભાઈ ના ભૂઠા કર્યા, કોઈનું એક હરખું મોઢું નહીં. આ ભગવાન ની રચના, એક હરખું કોઈનું મોઢું નહીં ભાઈ. કોઈ પણ કંપની છે એ કોઈ પણ ગાડી, નેનો આવી, નેનો વા, નેનો વા, એ નેનો તો ઘીરે ઘીરે ગળી જવાનો. વા નેનો, મોદી સાહેબ ને ધન્યવાદ આપવો પડે, તમામ રાજ્યોની સામે હરીફાઈ કરીને કંપનીને લઈ આવ્યા ટાટા ને. તૂટી ગયો મોદી, ધન્યવાદ ને પાત્ર છે. મને તો એક 108 શરૂ કરીને એ ગમે છે. લ્યો, આઝાદી પછી કોઈ હારામ હારું કામ થયું હોય તો 108 રોડ ઉપર, જયારે 108 ને 1008 જ આટા મારે. શ્રી શ્રી 1008 એ પધરામણીમાં બધે જાતા, 108 બીજા લેવા જતા. બે રોગ કાઢવાનું જ કામ કરે છે.
એક જગ્યાએ મેં ભરતલાવી કવિતા ગાઈ ને, ત્યાં એક જણો પ્રોગ્રામ પૂરો થયો મારી પાસે, મને કે ચોક્કસ ને ચોક્કસ હો ભાઈ, અમુક અમુક તો દોઢા સુધી રહ્યા શું ચાલે છે, અમુક બધું રેડી ચાલે છે, અમુક તો સકલીના ચને ભૂલતા જ નથી, શું છે મજા છે, ચોડા પેપ્સી તમચપ ચોચ્યો કઈ નથી જોતું ભાઈ, ચરચ ઓકે હા, કાલથી ઉનામાં રિક્ષા ઉભી રાખીને ભાડા પૂછીએ ને ઓલો એમ કે ને 3 રૂપિયા ભૂલવાડી દીધા, મને કે ચાલ ચારું બોલ્યા સારું, દરિયા તળાવ ચારો કર્યો ચરચ ઓકે, મને વિચાર આવે છે, શું આવે તમને વિચાર, ક્યાં એટલો બધો દરિયો ભગવાને ગાળ્યો છે, મને કે માય ભાઈ ગાળ ક્યાં નાખ્યો છે, હું તારી ઘેરે અમે ક્યાં તેથી તારા બાપને રાહત કામ માં હતા તમને ખબર હોય, અમુક અમુક ને એમ જ હોય કે આવડાને બધી ખબર હોય પણ કહેતા ન હોય, કાંઈ ખબર નથી તમારામાં અમારામાં કાંઈ ફેર છે નહીં, આ તો થોડુંક બોલતા આવડી ગયું, ત્યાં બેસીને તમારા એ ગાઈ છે, બાકી તમારામાં અમારામાં ઈ ના ઈ જ આયા ના આયા ના અહીંયા ચરચ, મને કે એક જણ મને કે ખરેખર માયા ભાઈ ભગવાન માં બુદ્ધિ નથી હો, લે કેટલું ભણી ગયો છે એ તો જુઓ તમે, ભગવાન માં બુદ્ધિ છે નહીં, આપણે તો ઘણું બધું નિરીક્ષણ કર્યું છે એનામાં, ગોડ ઇઝ રોંગ, કઈ રીતે રોંગ 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 ખોટો છો, પછી મેં હા પાડી ગયો, હાચો હતું હાચો ભગવાન હાવ ખોટો, મને કે તમે કેમ સ્વીકાર લીધું, તને મોકલ્યો એટલે, ઈ હારો હોય તો તને થોડો મોકલે તારો બાપ, અણઘડના પેટના આ સૂટ દડી આવી મારા, એક ભાઈ મને કે માયા ભાઈ મારા બાપુજી દેવ થઈ ગયા, મેં તમે કેમ આવા છે, અમારા બાપુજી નો સ્વર્ગવાસ છે તો નરક તો હાવ ખાલી પીડ્યું છે ને,